સ્વયં એમ જથા લાલાભાઈ ગોળભાઈ આજ રોજ સોમવારના સાંજે 5:30 કલાકે મોડાસા નગરના નગરજનોમાંથી ફોન ટેલિફોન આવતા કે ભાઈ 2 થી 4 લોકોને કૂતરા કાઢ્યા છે. જેવા અમારા જોડે સમાચાર આવ્યા એવા અમે તાત્કાલિક અમારી ફરજના ભાગરૂપે અમે મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, સેનેટરી વિભાગ તથા તમામ સ્ટાફને અમે કાર્યવાહી ચેરમેન જે હોય ચેરમેનને પણ અમે જાણ કરી છે. ત્યારબાદ એટલો બધો દહેશત ફેલાયો કે એન ત્યારબાદ 6 વાગ્યાના બાદમાં ટોટલ 9 થી 11 લોકોને કર્યું છે. અને અમે નગરપાલિકાને ટેલિફોનિકથી પ્રમુખશ્રીની બી વાત થઈ છે, ચીફ ઓફિસરને પણ વાત થઈ છે. અને અત્યારે હાલમાં નગર મોડાસા નગરના અંદર નગરજનોમાં ખૂબ જ દહેશતનો જોવાઈ રહી છે. અત્યારે હાલમાં જોઈ રહ્યા છો સ્તર પર 50-100 થી વધારે બાળકો અત્યારે દહેશતમાં ફેલાઈ ગયા છે. એમના રમઝાન માસના અંદર જે બાળકો રોજા કર્યા પછી કલાક માટે જે નમાઝ પડવા માટે જતા હોય છે તે પણ એમના માટે ઘરમાં દબી ગયા છે એવો માહોલ સર્જાયો છે. અને નગરના લોકોના અંદર ખૂબ જ ગુસ્સો વ્યાપક પ્રમાણમાં જોવાઈ રહ્યો છે. અમે આ બાબતે નગરપાલિકાના અંદર વારંવાર રજૂઆત પણ કરેલ છે, બોર્ડની મિટિંગમાં પણ અમે આ બાબતોનો જણાવવામાં આવ્યું છે. તેમ છતાં હજી સુધી નગરપાલિકામાં કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. તેના ભાગરૂપે નગરપાલિકાએ ટેન્ડર પણ બહાર પાડ્યું છે. અત્યાર સુધીમાં 5 થી 6 વખત ટેન્ડર બહાર પાડ્યું છે. તેમ છતાં નગરના અંદર એજન્સી પણ કામ કરવા માટે આવતી નથી. પણ આ જવાબદારી હું ગમે તે પ્રકારે નગરપાલિકાને જ છે. અમે પત્યા અમે કહ્યા છે જે સત્તાધારી પક્ષ છે એમની સંપૂર્ણ જવાબદારી છે કે ગામમાં દરેક એજન્સી મળી આવતી હોય. આજે રોડ બનાવવાનો હોય, આજે પેલું બનાવવાનું હોય, ગટર લાઈન, એમાં તમામ એજન્સી મળી જતી હોય તો આજે આ બાબતે કેમ એજન્સી ના મળે? એટલે કે હું નગરપાલિકાને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે અને સત્વરે એનું ટેન્ડર બહાર પાડે અને બીજા પ્રકારે કે એનું ખસીકરણ બાબતે પણ જોગવાઈ છે નગરપાલિકા અંદર એ બાબતે એમાં અમલવારી કરે તે હું આ જણાવું છું. અને અત્યારે હાલમાં મોડાસા નગરપાલિકાની ટીમ સત્વરે જે સુપરવાઇઝર કે કોઈ પણ ટીમ હોય નગરપાલિકા વ્યવસ્થા કરે અને જેથી લોકોના અંદર દહેશતનો માહોલ દૂર થાય એ બાબત. અને અત્યાર સુધીમાં સાર્વજનિકના અંદર 9 થી વધારે લોકો એડમિટ હતા, એમાં અત્યારે 5 જણને રજા મળી છે, બીજા લોકો હોસ્પિટલની અંદર છે અને હજુ પણ કૂતરા કરડે એવા છે. જો અત્યારે નગરપાલિકા કોઈપણ જાતની એક્શન નહીં લે તો રાત સુધીમાં 50 થી 100 લોકો સુધી આંકડો પહોંચી શકે તેવો છે. એટલે સત્વરે નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, તમામ કારોબારી ચેરમેન હું મારું દર્દ ભરી અપીલ કરું છું એ કોર્પોરેટર જે ગામનો નગરસેવક તરીકે અત્યારે હાલ પૂરતી એજન્સીનો તાત્કાલિક નિમણૂક આઉટસોર્સિંગમાં પણ લેન અને નિકાલ થાય એવી માગણી અને લાગણી સાથે હું આજે આ કોઈ મીડિયા દ્વારા જાણ કરવા માગું. જય હિન્દ, જય ભારત.